નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર પાટણથી અમારા સંવાદદાતા કિરણ પટેલ સાથે. પાટણ શહેરના જૂનાગંજ બજાર થઈને ઝીનીરેત નીલમ સિનેમા કસાવાડા થઈ બુકડી અને મીરા દરવાજા કેનાલ સુધી છેલ્લા 2 વર્ષથી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે. આ સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા બાદ જે તૂટેલા રોડ રસ્તાનું સમારકામ સ્ટ્રોમ વોટર લાઇનના કોન્ટ્રાક્ટર કરવાનું હોય છે, પરંતુ તેના તમામ બિલો કોન્ટ્રાક્ટરને અપાઈ ગયા છે અને તેની કામગીરી સમય મર્યાદાઓમાં હોવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો આ સ્ટ્રોમ વોટર લાઇનના કોન્ટ્રાક્ટરને સમારકામ કરવાનું ન તો કહી શકાય અને લેખિત પણ આપી શકતા, તેમજ આ રોડ સમારકામ કરવા માટે નોટિસ આપી શકતા નથી. નબળા નગરપાલિકાના સત્તાધીશોના કારણે વોર્ડ નંબર 8, 7 અને 10ના રહીશો અને વેપારી મિત્રો હેરાન પરેશાન થતા હોય, તેમજ આ વિસ્તારમાં હજી નવીન રોડ ક્યારે બને એ કોઈ નક્કી નથી. તેથી આ વિસ્તારના આગેવાનોની સાથે રાખી અને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે તૂટેલા રોડ છે તે તૂટેલા રોડને નવીન નામકરણ આપવાનો કાર્યક્રમ કર્યો હતો અને તેના અનુસંધાને વોર્ડ નંબર 8, 7 અને 10માં તૂટેલા રોડના નામકરણના બેનરો લગાવી અને અનોખો વિરોધનો કાર્યક્રમ કરેલો હતો. ટૂંક જ સમયમાં આ વિસ્તારમાં જે નવીન નામકરણ કરી અને રોડના નામ આપવામાં આવેલ છે તેનો પાટણ શહેર કોંગ્રેસ પરિવાર અને વિસ્તારના લોકોને સાથે રાખી આ સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એમને કોઈ ને કોઈ રીતે કનડગતના કારણે લોકો જ્યાં જુઓ ત્યાં ત્રાહી ભાવ છે. મોંઘવારી મોડીથી કર્મચારીથી મોડી અને ટોટલ જગ્યાએ આમ નાગરિકને જીવવું મુશ્કેલ છે. એના કારણે દરેક જગ્યાએ દરેક લોકોમાં એવું રહ્યો છે કે આ સત્તાધીશો જે બેઠા છે એમના કારણે ભારતમાં મોંઘવારીએ બૂમમાં બૂમ પડાવી છે અને મોંઘવારીના આ જ કારણે જ્યાં જુઓ એ કર્મચારીઓનો રસમાં છે. અત્યારે દરેક જગ્યાએ ઠેર ઠેર તમે જોયું છે કે આંદોલનો છે, આંદોલનો એટલા બધા આંદોલનો ફાટી નીકળ્યા છે કે સરકારને શાંત પાડવાની પણ શક્તિ નથી, સરકાર એને સમાધાન લાવવાની પણ કોઈ હેસિયત નથી, સરકાર એનું પણ કોઈ નિરાકરણ નહીં લાવી શકતી. જો તમારો સાહેબ શું કહેવું છે કે દરેક જગ્યાએ ક્યાં પણ જુઓ દરેક વ્યક્તિ દરેક નાગરિક ભારતીયો નારાજ છે. આ સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એમને કોઈ ને કોઈ રીતે કનડગતના કારણે લોકો જ્યાં જુઓ ત્યાં ત્રાહી ભાવ છે. મોંઘવારી મોડીથી કર્મચારીથી મોડી અને ટોટલ જગ્યાએ આમ નાગરિકને જીવવું મુશ્કેલ છે. એના કારણે દરેક જગ્યાએ દરેક લોકોમાં એવું રહ્યો છે કે આ સત્તાધીશો જે બેઠા છે એમના કારણે ભારતમાં મોંઘવારીએ બૂમમાં બૂમ પડાવી છે અને મોંઘવારીના આ જ કારણે જ્યાં જુઓ એ કર્મચારીઓનો રસમાં છે. અત્યારે દરેક જગ્યાએ ઠેર ઠેર તમે જોયું છે કે આંદોલનો છે, આંદોલનો એટલા બધા આંદોલનો ફાટી નીકળ્યા છે કે સરકારને શાંત પાડવાની પણ શક્તિ નથી, સરકાર એને સમાધાન લાવવાની પણ કોઈ હેસિયત નથી, સરકાર એનું પણ કોઈ નિરાકરણ નહીં લાવી શકતી. જો સત્તા પક્ષમાં બેઠા હોય એ લોકોને એટલી તો ખબર પડી જોઈએ અને લોકોને જો સાંભળવા જ પડશે. લોકો વગર કોઈ, આમ જનતા વગર ક્યારે કોઈ સત્તા ટકી શકતી નથી અને અત્યારે દરેક નાગરિક ભારતની સત્તા ભાજપની સત્તા પક્ષના વિરોધમાં છે. દરેક પબ્લિક મોંઘવારીથી મોડી અને ટોટલ એમની નીતિઓથી નારાજ છે. એના કારણે ટૂંક સમયમાં આજે આવનારી વિધાનસભામાં ગોળધાણા વેચવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. કિરણ પટેલ, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ.